તમારો અભિગમ કોઈ પણ સંજોગોમાં સવણો ઊંચો અને પવિત્ર હશે ને, તમારા હૃદયમાં, આપણા દરેકના હૃદયમાં ભગવાને ખૂબ શક્તિઓ મૂકી છે, એ બધી જાગૃત થશે, ખૂબ સારા વિચારો આવશે. જો તમે અભિગમ સવડો રાખ્યો, તમે જો પરિસ્થિતિથી મૂંઝાઈ ગયા, ગભરાઈ ગયા, પાછા પડી ગયા, તો એક પડર આવી જશે, વિચારો અને ભાવનાઓ વ્યક્ત નહીં થાય. પણ તમે જો એક તે સ્થિર રહ્યા અને કે આ પરિસ્થિતિને પણ હું મૂલવી શકું છું, આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર આવી શકું છું, આ પરિસ્થિતિમાંથી પણ હું કોક મારા લાભની વાત શોધી શકું છું, એવો જો અભિગમ રાખશો તો 10 રસ્તા એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના તમને મળશે. 1983માં ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં જીતેલો. એ વખતે આપણા ભારતના કેપ્ટન હતા કપિલ દેવ, અને વર્લ્ડ કપ જીતીને આવ્યા. તમારામાંથી ઘણા બધા યુવાનો તો કદાચ એ વખતે જન્મ્યા નહીં હોય, અમે તો એ વખતે 9મા ધોરણમાં હતા, અને આ જીત ભારત દેશ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહેલી એક મોટી વાત બનેલી, પહેલી ઘટના હતી આપણા દેશ માટે આવડી મોટી આંતરરાષ્ટ્રીય કક્ષાની. તો એનો આનંદ જે સમાજમાં, તો એ પણ અમે બહુ નજરે જોયેલો, અનુભવેલો. પણ સામે જે વેસ્ટ ઇન્ડિઝ ટીમ હતી, 1975માં વર્લ્ડ કપ જીતી, 1979માં વર્લ્ડ કપ જીતી, 83માં પણ ફાઇનલમાં આવ્યા ને આપણી સામે હારેલા. એટલે વેસ્ટ ઇન્ડિઝ ટીમ એ વખતે ખૂબ પાવરફુલ હતી, કારણ કે અમે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ક્લાઇવ લોઇડ, એમની એક ફોર્મ્યુલા હતી, એક એટીટ્યુડ હતો, અભિગમ, કે કોઈ ઓલરાઉન્ડર ના જોઈએ ટીમમાં અને કોઈ સ્પિન બોલર ના જોઈએ. 6 બેટ્સમેન, 1 વિકેટકીપર અને 4 પેસ બોલર. એટલે સવારનો પહેલો બોલ અને 90મી ઓવરનો દિવસના અંતે છેલ્લો બોલ, બધા જ 90-95 માઇલ પર આવરની સ્પીડે પડવા જોઈએ. એટલે બેટ્સમેન ત્રાસી જવા જોઈએ, એને રિલેક્સેશન આપવાનું જ નહીં. એ એટીટ્યુડથી ક્લાઇવ લોર્ડ રમતા, અને ખૂબ 70 અને 80ના દાયકામાં એને ક્રિકેટ જગત ઉપર આ ટીમે રાજ કર્યું. બહુ જ પાવરફુલ ટીમ હતી. એ લોકોનો ઓપનર્સ ગાર્ડન ગ્રિનિચ, ડેઝમન હેઇન્સ, વિવ રિચર્ડ્સ, રિચી રિચર્ડસન, ગસ લોગી, જેફ ડુજોન, જીઓલ ગાર્નર, કોલિન ક્રોફ્ટ, માઇકલ હોલ્ડિંગ અને એન્ડી રોબર્ટ્સ. એ લોકોને એમ થયું કે આ તો આપણે સૂતા તને કંઈક લાફો વાગી ગયો, એટલે તરત જ વેસ્ટ ઇન્ડિઝ બોર્ડે ઇન્ડિયન ટીમનો કોન્ટેક્ટ કર્યો બીસીસીઆઈનો, કે 6 ટેસ્ટ અને 6 વન ડે માટે અમે ઇન્ડિયા આવીએ છીએ ફૂલ સિરીઝ. ત્યાં સુધી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇન્ડિયા આવતી ત્યારે બધી બી ટીમ આવતી, ઓલવિન કાલિચરણ ને ફોર્ટ બેકર્સ ને સિલ્વેસ્ટર ક્લાર્ક ને બધા આવતા, પણ આ વખતે એની એ ટીમ ઉતરી. એ લોકોને દુનિયાને કહેવું હતું કે વર્લ્ડ ચેમ્પિયન્સ તો અમે જ છીએ, તમે તો બધા ફ્લુકથી એટલે કે આમ જીતી ગયા, પણ તમે વર્લ્ડ ચેમ્પિયન નથી એવું ઇન્ડિયાને કહેવું હતું. અને ખરેખર 1.5 મહિના હજી થયેલો વર્લ્ડ કપ જીત્યા ને વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇન્ડિયા આવી અને આપણને 6-6 વર્લ્ડ કપ 6-6 વન ડે ઇન્ટરનેશનલ હરાવી, 6-6 વન ડે હરાવી અને 2-3 તો બહુ ખરાબ રીતે હરાવી. એ લોકોને દુનિયાને આ જ કહેવું હતું કે વી આર ધ વર્લ્ડ ચેમ્પિયન્સ, ઇન્ડિયા નહીં. પછી ફર્સ્ટ ટેસ્ટ શરૂ થઈ કાનપુરમાં, લગભગ 3-3.5 દિવસમાં એ પૂરી થઈ ગઈ. ઇન્ડિયાની ઇનિંગ્સ ડિફીટ આવી, અને બંને ઇનિંગમાં થઈને ભારતના 20-20 બેટ્સમેનમાંથી કોઈએ વેસ્ટ ઇન્ડિઝનો જે ઓપનિંગ બોલર હતા મેલ્કમ માર્શલ, એને એક પણ ચોકો નહીં મારેલો. ભૂલથી પણ કટ અડીને સ્લીપ ઉપરથી જતી રહ્યો એવું પણ નહીં બનેલું, કારણ કે મેલ્કમ માર્શલ નાખતા હતા ને અમ્પાયરની પાછળ દોડે, રાઇટ આર્મ રાઉન્ડ નાખી અમ્પાયરની પાછળ દોડે, એટલે બેટ્સમેન આમ હલવું પડે જોવા માટે ક્યાં પહોંચ્યો એ. ત્યાં તો અચાનક અમ્પાયરની પાછળથી આવી આમ સેટ સાઈડમાં નીકળી 95-98 માઇલની સ્પીડે બોલ નાખી શકતા. એટલે ભારતમાંથી લગભગ 3-4 જણા તો દર 10 બેટ્સમેનમાંથી કોટ જેફ ડુજોન વિકેટકીપર બોલ મેલ્કમ માર્શલ થતા. પ્રેસમાં ખૂબ ટીકા આવી કે વર્લ્ડ ચેમ્પિયન્સની આવી કંગાલ હાલત, આપણામાં કળા નથી એવું નથી, આવડત અને હિંમત નથી એવું નથી, પણ દબાઈ ગયા છીએ, મૂંઝાઈ ગયા છીએ, ગભરાઈ ગયા છીએ. અને પહેલી ટેસ્ટ આટલી ખરાબ ગઈ એટલે ખૂબ ક્રિટિસિઝમ પ્રેસમાં આવ્યું. પછી કાઉન્સેલિંગ શરૂ થયું, એમાં બધાએ નક્કી કર્યું કે પહેલા સુનિલ ગવાસ્કર, જે ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન છે, એમનો એટીટ્યુડ અટેકિંગ કરવો પડે, એમનો અભિગમ બદલવો પડશે. એ બેઝિકલી ડિફેન્સ બેટ્સમેન હતા. 1975ના વર્લ્ડ કપમાં હોમ પીચ પર
પહેલી ટેસ્ટ ઇનિંગ્સ ડિફીટ થી હાર્યા પછી સુનિલ ગવાસ્કર નો એટીટ્યુડ એ અટેકિંગ કરવામાં આવ્યો કાઉન્સેલિંગ થી. એમને કહેવામાં આવ્યું કે ઇફ મેલ્કમ માર્શલ ઇઝ અ વર્લ્ડ ક્લાસ બોલર, યુ આર અ વર્લ્ડ ક્લાસ બેટ્સમેન. જો મેલ્કમ માર્શલ આટલો વર્લ્ડ ક્લાસ બોલર છે ને, તો તમે પણ વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છો જ, તમારામાં આવડત છે જ, તમારું સ્ટ્રેટ બેટ બીટ કરવું અઘરું છે, માટે તમે ડિફેન્સિવ ન થાઓ, તમે મેલ્કમ માર્શલ નું મોરલ તોડી નાખો, પહેલા જ ઓવરની પહેલા જ બોલથી તમે એને અટેક કરો. આખો અભિગમ બદલાઈ ગયો. અને બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ પર, હવે એમનું નામાભિકરણ થયું અરુણ જેટલી સ્ટેડિયમ, એ સ્ટેડિયમ ઉપર સેકન્ડ ટેસ્ટ રમાયેલી. એ સેકન્ડ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ ટોસ જીતીને ઇન્ડિયાને બેટિંગમાં મોકલી, એટલે અમને બધા તે વખતે અમે સ્કૂલમાં હતા, અમને ખબર હતી હમણાં કદાચ લંચ પહેલા 107-7 થઈ જશે, ભાઈ 107 રનમાં 7 વિકેટ લંચ પહેલા એમ. પણ સુનિલ ગવાસ્કર જુદા અભિગમ સાથે તે વખતે મેદાનમાં ઉતરેલા, એમને નક્કી કરેલું કે મારે મેલ્કમ માર્શલને પહેલી ઓવરના પહેલા બોલથી જ અટેક કરવો છે. અને મેલ્કમ માર્શલની પહેલી જ ઓવરમાં 4 ચોક્કા સુનિલ ગવાસ્કરે માર્યા. હજી 1983 નું એ દ્રશ્ય, એટલે કદાચ એ વાતને આજે 36 વર્ષ થયા, એ દ્રશ્ય મને એઝ ઇટ ઇઝ યાદ છે કે પીચની વચ્ચે પોતાની કેડ ઉપર હાથ રાખીને મેલ્કમ માર્શલ સુનિલ ગવાસ્કર સામે જોઈ રહ્યા અને બોલ્યા હતા કે બડી ઇટ ઇઝ યોર ડે ટુડે સની, કે આજે આ તારો દિવસ છે, તું આજે રમી લે. અને સુનિલ ગવાસ્કરે લંચ પહેલા સદી પૂરી કરી. વર્ષો પછી મેલ્કમ માર્શલે પોતાના જીવન ચરિત્રમાં સુનિલ ગવાસ્કરના આ અભિગમને વ્યક્ત કરતા, વર્ણન કરતા ખૂબ સુંદર વાત લખી છે. હું એ શબ્દશની અક્ષરશ બોલું છું. મેલ્કમ માર્શલે લખ્યું કે ઇટ ઇઝ ઇઝી ટુ સ્ટીલ ધ તાજમહેલ ફ્રોમ ઇન્ડિયા than to beat the straight bat of Gavaskar. કે ભારતમાંથી તાજમહેલ ચોરીને લઈ જવો ને એ સહેલો છે, પણ ગવાસ્કરના સ્ટ્રેટ બેટને બીટ કરવું ને એ અઘરું છે. હવે એના જ સુનિલ ગવાસ્કર હતા પહેલી 6 વનડે ઇન્ટરનેશનલમાં અને પહેલી ટેસ્ટમાં, પણ એમનો અભિગમ બદલવામાં આવ્યો તો અંતરમાં રહેલી ઘણી બધી શક્તિઓ હિંમત રૂપે બહાર આવી. અને જ્યારે એ હિંમત થી એ શક્તિઓ બહાર આવી ત્યારે ઘણા બધા પરિબળો જે એમને નબળા પાડતા હતા એ આપોઆપ ખસી ગયા અને દૈવત બહાર આવ્યું અને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી. નો ડાઉટ આપણે 6 માંથી 3 ટેસ્ટ હારી ગયેલા, પણ બાકીની 3 આપણે બચાવી શક્યા એ સુનિલ ગવાસ્કરની બેટિંગના લીધે. એમાં 6ઠી ટેસ્ટમાં ચેપોક ચેન્નાઈમાં 5મા દિવસે એમણે ડબલ સેન્ચુરી કરેલી. માણસ ધારે તો સુખ ન કરી શકે. મારાથી આ ન થાય એવું કોઈ દિવસ નહીં બોલવાનું, આ મારું કામ નહીં એવું કોઈ દિવસ વિચારવાનું નહીં, આ તો પેલાનું કામ, એની પાસે વ્યવસ્થાને સગવડ છે, મારી પાસે વ્યવસ્થાને સગવડ નથી, આ મારું કામ નહીં, એવો જિંદગીમાં પણ કોઈ દિવસ સંકલ્પ નહીં કરવાનો. ગોડ ડઝ નોટ પ્લે ડાયસ. દુનિયાના બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે ઓગ મેન્ડિનો, એમણે ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડ એ પુસ્તકમાં બહુ જ સુંદર વાત લખી છે કે ભગવાન કોઈ દિવસ પક્ષપાત રાખતા જ નથી, દરેકને બુદ્ધિ શક્તિ આપેલી છે, મહેનત આપણે કરીને એ ખીલવવાની છે. તમને આશ્ચર્ય થશે કે જે 100 શ્રેષ્ઠ વિચારો જેને પૃથ્વી ઉપર ઇતિહાસની કરવત બદલી, એમાંથી 70 પણ વધારે વિચારો ક્લાસ 3 અને ક્લાસ 4 ના કર્મચારીઓને આવેલા છે, ઇન્ક્લુડિંગ T20. આઈસીસીમાં નાનો બેઠેલો એક ક્લાર્કને વિચારાયો કે ફૂટબોલ સ્ટેડિયમ્સ આટલા ભરાય છે તો ક્રિકેટ સ્ટેડિયમ્સ કેમ ન ભરાય, ફૂટબોલમાં અને ટેનિસમાં આટલા બધા પૈસા છે તો ક્રિકેટમાં કેમ ના આવે. અને એમણે આ વિચાર કર્યો અને એમાંથી T20 20 ઓવરની મેચ નક્કી થઈ. કદાચ ભવિષ્યમાં 10-10 પણ નક્કી થશે, T10 શક્ય છે. તો આ વિચારો, એની સ્વતંત્રતા, એની માલિકી અને એની અભિવ્યક્તિ એ આપણા હાથની વાત હોય છે. કદાચ ભાઈ કર્મના હિસાબે પૈસા ઓછા જીવનમાં, પારિવારિક ઓછા પ્રાપ્ત થયા, શિક્ષણ થોડું ઓછું પ્રાપ્ત થયું, પણ વિચારોની માલિકી તો આપણી છે ને. વિચારો તમે મોટા રાખો
તો મહાનતા તરફ ખેંચવું આ તમને એ કુદરતનો ક્રમ છે અને એક હકીકત છે.